चलो तो विद्यार्थी मित्रों हूँ दुबल कुलदीप तमारी सामे फरीथी रसायण विज्ञाननो तमारो जे शिक्षक आजे तमारी सामे फरीथी प्रस्तुत थई गयो छुं। बराबर छे, आपणे छेले शुं जोयुं हतुं? तो के छेले क्रियाशील समूह जोया था। बराबर, घणा बधा क्रियाशील समूह जोया था। अने आपणे एवुं कीधुं हतुं के नेक्स्ट विडियो लेक्चर नी अंदर आपणे आईयूपीएससी नामकरण अने एना उदाहरण जोशुं। हवे आईयूपीएससी नामकरण एना नियमो छे थोड़ा, એ નિયમો જોશું આપણે, અને આયુપીએસસી નામકરણ કઈ રીતે કરાય બરાબર એનો ટૂંકમાં ખ્યાલ મેળવશું। શું કામ? તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના એવું એક ચેપ્ટર, એવો એક પાઠ તમારા 11મા ધોરણના ભાગ 1ની અંદર આપેલો જ છે। 11મા ધોરણના ભાગ 1માં ઈ ચેપ્ટર તમારું આપેલું છે, બરાબર। એટલે તમે ઈ ભણવાના જ છો, ત્યારે આપણે આયુપીએસસી નામકરણને ખૂબ જ અંદરથી સમજીશું, બરાબર। અત્યારે આપણે એમ કહેવાય કે બેઝિક, એટલે કે આયુપીએસસી નામકરણ કઈ રીતે કરવું, બરાબર, એમાં કયા કયા નિયમ હોય એ જ આપણે જોવાના છીએ। પણ એ એવી રીતે જોશું કે આપણે જ્યારે આપણે આપણા પાઠ ભણતા હશું ત્યારે આ વિડીયો લેક્ચર તમને કામ આવશે, બરાબર છે। ચાલો તો આયુપીએસસી નામકરણ, આયુપીએસસી નું નામ આખું આપણે જોયું હતું, શું હતું? ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, બરાબર, એવું એનું આખું નામ છે। હવે પેલા તો આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહ આલ્કેનની। આલ્કેન એટલે, આલ્કેન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક કાર્બન, બરાબર, બીજા કોઈ પણ કાર્બન સાથે એક બંધથી જોડાયેલો હોય તો તેને આલ્કેન કહેવાય। પણ એવું જરૂરી નથી કે બે કાર્બન હોય તો જ આલ્કેન હોય, એક કાર્બન હોય અને એ કાર્બન બીજા ચાર હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો આને આલ્કેન કહેવાય, જેને આનું નામ મિથેન છે, બરાબર, મિથેન। પછી તો કે બે કાર્બન વાળો હોય બરાબર તો આને ઇથેન કહેવાય, શું કહેવાય? ઇથેન। ચાલો આપણે એને આવી રીતે આમ છૂટું છૂટું નહીં પણ એના સૂત્ર જોઈએ કઈ રીતે બને છે। આલ્કેનનું એક સામાન્ય સૂત્ર છે, જો યાદ રાખજો, આલ્કેનનું એક સામાન્ય સૂત્ર છે CN H2N પ્લસ 2। આનાથી તમે કોઈ પણ આલ્કેન બનાવી શકો છો। તમારે ખાલી જોવાનું શું છે, જ્યાં N છે કાર્બનની સંખ્યા છે, શું છે? કાર્બનની સંખ્યા। આપણે ઉદાહરણ લઈએ, હું કાર્બન 1 લઉં છું એટલે કે n ઇક્વલ ટુ n બરાબર 1 લઉં તો C1 એટલે કે કાર્બન 1 થયો, હાઇડ્રોજન કેટલા થશે? તો કે 2 એને ગુણ્યા 1 વત્તા 2 એટલે કાર્બન 1 અને હાઇડ્રોજન કેટલા થયા? 2 ને 2 4। તો હમણાં મિથેન દોર્યું તો આ મિથેન થયું ને, જોયું? એન ઇક્વલ ટુ 2 મૂકું હું તો કે C2, કાર્બન 2 થયા, હાઇડ્રોજન તો કે 2 × 2 + 2 એટલે કાર્બન 2, હાઇડ્રોજન 4 અને 2 × 2 કેટલા થાય? 4 અને 2 6 એટલે કેટલા થયા? 2 કાર્બન અને 6 હાઇડ્રોજન। જોજો હવે 2 કાર્બન થઈ ગયા, આ 1 હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન, પાંચમો હાઇડ્રોજન અને છઠ્ઠો હાઇડ્રોજન। કાર્બનની સંયોજકતા,
कार्बन नी संयोजकता चार होय, तमे भणेलु छे दसमा मां केटली संयोजकता होय, चार, गणो एक बे त्रण चार, थई गया चार, आनी गणो एक बे त्रण चार, आ कार्बन नी चार छे, बधाई नी संयोजकता पूरी ज छे, बराबर। तो आ बहनु इथेन एटले के अपने आ सामान्य सूत्र थी अपने जेटला कार्बन वाळो आल्केन जोतो होय अपने बनावी शकीए छीए। चलो जो CH4 होय तो एने मिथेन कहेवाय, CH3 होय तो एने इथेन कहेवाय, CH3 होय तो तेने प्रोपेन कहेवाय, बराबर। આવી રીતે આપણે આમાં આગળ આગળ જતા જઈએ, પછી ચાર કાર્બન હોય તો CH3 CH2 CH2 CH3 આને કહેવાય બ્યુટેન, પાંચ કાર્બન હોય તો CH3 CH2 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 CH3 આને કહેવાય પેન્ટેન, શું કહેવાય પેન્ટેન, બરાબર। છ કાર્બન હોય બરાબર, હવે અહીંયા હું આ સ્ટ્રક્ચર નથી ડ્રો કરતો, પણ જો છ કાર્બન હોય તો એને કહેવાય હેક્ઝેન, સાત કાર્બન હોય તો એને કહેવાય હેપ્ટેન, આઠ કાર્બન હોય તો કહેવાય એને ઓક્ટેન, અને નવ કાર્બન હોય તો એને કહેવાય નોનેન, દસ કાર્બન ને કહેવાય ડેકેન। બસ અહીંયા સુધી તમને આવડતું હોવું જોઈએ, બરાબર। મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, 10 કાર્બન સુધી તમને આવડતું હોવું જરૂરી છે, બરાબર છે। 10 કાર્બન સુધી જો તમને આવડતું હશે તો તમે આમાં આરામથી IUPAC ની નામકરણ કરી શકશો, બરાબર। કારણ કે જ્યારે IUPAC ની નામકરણ કરવા જશો ત્યારે આ કોઈ પણ એક કાર્બન નો હાઇડ્રોજન, આ કોઈ પણ એક કાર્બન નો હાઇડ્રોજન નીકળશે અને એની જગ્યાએ કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હશે, એને આપણે નંબર આપવાના હોય। નંબર એટલે કે તો કે એનું નામકરણ કરતી વખતે એ કાર્બન કેટલા, એ જે ક્રિયાશીલ સમૂહ છે કેટલામાં કાર્બન ઉપર છે ને એ આપણે લખવાનું હોય, બરાબર। એટલે આપણે આમાં ખાસ ધ્યાન રાખવું પડશે, આ આલ્કેન છે, બરાબર છે। આપણે અત્યારે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણ જોવાના છીએ, બાકીના બધા ક્રિયાશીલ સમૂહ ક્યારે જોશું આપણે, જ્યારે આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જોશું ને ત્યારે જોશું, બરાબર છે। ચાલો એટલે આ થયું આલ્કેન, હવે મારે આલ્કીન જોવું હોય તો આલ્કીન ની અંદર શું હોય, તો આલ્કીન ની અંદર પણ આના જેવું જ છે, બરાબર। આલ્કીન ની અંદર કેવું છે, આના જેવું જ છે, આલ્કીન, એનું સામાન્ય સૂત્ર CnH2n છે, શું છે CnH2n, જો કઈ રીતે ખબર પડે, તો કયા દાખલા તરીકે હું n ઇક્વલ ટુ 1 લઉં તો કાર્બન કેટલા થાય, એક, હાઇડ્રોજન કેટલા થશે બે, પણ મેં શું કીધું તું આલ્કીન ક્યાંથી શરૂઆત થશે, આલ્કીન ની અંદર શું હોય, દ્વિબંધ હોય, અને દ્વિબંધ હોય તો કેટલા કાર્બન થી શરૂઆત થાય, બે કાર્બન થી, બરાબર। એટલે કેટલા થી શરૂઆત થશે, બે કાર્બન થી, ચાલો તો બે કાર્બન થી આપણે શરૂઆત કરીએ, CnH2n છે, બે કાર્બન લઈએ, કાર્બન ના બે, હાઇડ્રોજન કેટલા જાય, ચાર, ચલો જો કાર્બન કાર્બન વચ્ચે પેલા તો દ્વિબંધ, બરાબર, હવે ચાર હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન, આને કહેવાય ઇથીન,
શું કહેવાય ઇથિન સમજાય શું કહેવાય ઇથિન પછી ત્રણ કાર્બન હોય તો એને કહેવાય પ્રોપીન પણ હવે ત્રણ કાર્બન ની અંદર નંબર આપવો જરૂરી છે શું કામ હવે નંબર શું છે તો આયુપીએસસી ના પહેલા તો આપણે નિયમ સમજી લઈએ નામકરણ માટેના બરાબર અત્યારે સમજાવું છું ત્યારે પણ સમજાવીશ જ આમાં પ્રોપીન બ્યુટીન પેન્ટીન હેક્ઝીન હેપ્ટીન ઓક્ટીન નોનીન ડેકીન બધું બને બરાબર કાર્બન વધારતો જવાના અને કોઈ પણ બે કાર્બન વચ્ચે શું કરવાનું દ્વિબંધ ચાલો હવે આ આલ્કીન ની વાત થઈ હવે પેલા આપણે આયુપીએસસી ના રૂલ જોઈ લઈએ એના નિયમો જોઈએ પહેલી વસ્તુ સૌથી લાંબી શૃંખલા પસંદ કરવાની બરાબર સૌથી લાંબી શૃંખલા એટલે કે તો કે કાર્બન ની આમ શૃંખલા આપેલી હોય એટલે આમાં પસંદ કરવાની કે સૌથી લાંબી કઈ છે જો હું આમ જાઉં આમ જોજો આપણે જોઈએ આમ થી ને આમ ગણતરી કરીએ આપણે આમ જઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર આમ થી ને આમ ગણતરી કરીએ હવે આમ થી આમ નીચે જવાનું પછી પાછું આમ આમ ગણતરી કરીએ તો આ એક બે આ કાર્બન ત્રીજો ચોથો પાંચમું છઠ્ઠું સાતમું આઠમું આમાં કેટલા કાર્બન છે ઉપરમાં લાલ પેન થી લખ્યું આમાં પાંચ જ છે જ્યારે આમાં કેટલા થયા આઠ તો આપણી લાંબી શૃંખલા કઈ થઈ આ વાળી બરાબર છે તો આપણું જે નામકરણ છે એની મુખ્ય શૃંખલા આ રહેશે સમજાય છે એની મુખ્ય શૃંખલા કઈ રહેશે આ રહેશે ચાલો હવે તો આ તો સમજાણ પણ હવે આની જગ્યાએ બીજું થોડું અઘરું આપ્યું હોય તો આપણને ખબર પડે પડવી જોઈએ ચાલો જોઈએ હવે શૃંખલા ગણાય ચાલો ગણીએ આપણે જશું આ શૃંખલા માટે આમ સીધા પછી આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે નીચે જઈએ અહીંથી આમ આમ અને પછી આમ એક બે ત્રણ ચાર આ કાર્બન પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તમને એમ થાય કે સરે તો દસ જ કીધું તું અગિયાર કેમ થઈ ગયા ચાલો અત્યારે એવું ટેન્શન નથી રાખતા આપણે અગિયારમું કાર્બન કાઢી નાખી તમને થોડી ચિંતા ઓછી થાય તો મોટી શૃંખલા કઈ થઈ આ વાળી થઈ દસ કાર્બન વાળી બરાબર તો આવી રીતે પહેલા આપણે શું નક્કી કરવાનું શૃંખલા નક્કી કરવાની શૃંખલા નક્કી થઈ જાય પછી તો કે પછી આપણે બીજો નિયમ જોવાનો ચાલો હવેનો બીજો નિયમ જોઈએ શું કહે છે બધા જ ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર મળે તેમ નંબર આપવા એટલે કે શું કહે છે
तो के मैं एक क्रियाशील एक श्रृंखला लेखी बराबर छ कार्बन छे એમાં હું ક્રિયાશીલ સમૂહ જોડું છું એક આપું અહીંયા સીએલ બરાબર અને એક આપું અહીંયા બીઆર શું આપું છું બીઆર હવે હું આ બાજુથી નંબર આપીશ तो आने के लावा नंबर मिलो चौथो अने आने के लावा मिलो छठो नंबर पण मैं सु कीधु बदाज क्रियाशील समूह ने ओछो नंबर मळे तेम नंबरिंग आपवाना तो ई कई रीते पॉसिबल थाय तो आने नंबरिंग हूं आ बाजू थी आपू 1 2 3 4 5 अने 6 हवे जो आने नंबर केटलामो मळ्यो 3 આને કેટલા મળ્યો 1 તો હવે આ નંબર ઓછા છે 4 અને 6 કરતા 3 અને 1 ઓછા કહેવાય તો હું નંબર મારા નંબર સાચા ક્યાં છે આ વાળા 1 અને 3 વાળા કારણ કે બે ક્રિયાશીલ સમૂહને કેવા નંબર મળ્યા ઓછા મળ્યા બરાબર એટલે હંમેશા શું યાદ રાખવાનું કે બધા જ ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાના પણ પછી હવે ઘણીવાર એવું થાય કે ક્લોરીન ભાઈ અહીંયા નથી અને ક્લોરીન અહીંયા જ છે પાંચમા નંબરે તો પણ પહેલા આને એકને ઓછા નંબર મળી ગયા પછી આને કદાચ પાંચમો નંબર મળે તો વાંધો આવે નહીં પણ એકને તો ઓછો મળવો જ જોઈએ આ એકને 4 ને એકને 6 મળે ઈ ન હાલે પણ આને પહેલો નંબર મળ્યો અને આને પછી પાંચમો મળે તો ચાલે સમજાણું આ રીતે નંબરિંગ આપવાના છે સમજાય આ રીતે નંબર આપતા આવડે ચાલો હવે ત્રીજો નિયમ જોઈએ કે આ નંબરિંગ આપ્યા પછી એનું નામકરણ લખવાનું કઈ રીતે તો કે એબીસીડી પ્રમાણે નામકરણ લખવું કોનું તો કે क्रियाशील समूह क्रियाशील समूह बराबर अल्फाबेटिकल એટલે કે એબીસીડી પ્રમાણે કોનું નામકરણ કરવાનું તો કે ક્રિયાશીલ સમૂહ નું જોજો આગળ વાળું ઉદાહરણ લઉં છું અહીંયા બ્રોમિન અહીંયા ક્લોરીન चलो लंबी श्रृंखला तो आज छे 1 2 3 4 5 6 बराबर पण नंबर कई बाजू थी अपाय आ बाजू थी नो अपाय कई बाजू थी अपाय आ बाजू थी अपाय आ 1 आ 2 आ 3 आ 4 आ 5 અને 6 बराबर હવે एबीसीडी में पहला बी आवे के सी आवे तो के बी आवे ब्रोमो એટલે बी आवे અને ક્લોરો એટલે સી આવે બરાબર તો એબીસીડી માં પહેલા બી આવે તો જ્યારે નામકરણ કરીએ ને ત્યારે બીજા કાર્બન ઉપર શું છે બ્રોમો તો આવું લખાય 2 બ્રોમો પછી તો કે 4 તો કે 4 ક્લોરો અને કેટલા કાર્બન છે 6 6 કાર્બન વાળાને શું કહેવાય હેક્ઝેન 4 2 બ્રોમો 4 ક્લોરો હેક્ઝેન આવડે નામકરણ કરતા 6 કાર્બન વાળી શૃંખલા એટલે હેક્ઝેન કહેવાય બીજા કાર્બન ઉપર બ્રોમિન છે એટલે 2 બ્રોમો 4 ક્લોરો યાદ કરો અમે શીખડાયું હતું પૂર્વક વાળું બ્રોમો હંમેશા ક્યાં લાગે આગળ ક્લોરો હંમેશા ક્યાં લાગે આગળ પાછળ કોણ આવે જો હેક્ઝેન ની બધા ક્યાં આવ્યા પાછળ આવ્યા બરાબર સમજાણું ચાલો તો
આ આયુપીએસસી ના મુખ્ય નિયમો છે, આટલા નિયમો તમને ખબર હોય એટલે તમે નામકરણ કરી શકો, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે આપણે આટલું જ જોઈએ છીએ નામકરણમાં. હજી આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી જોવાનું છે. એટલે અમારા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાનનો આપણે પાયાની સંકલ્પના બધી સમજવા જઈ રહ્યા છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે અકાર્બનિક સમજી લીધું, કાર્બનિક સમજી લીધું, હવે ભૌતિક રસાયણ વિજ્ઞાન સમજવા જઈ રહ્યા છીએ. હવે થોડાક જ ટાઈમમાં આપણે આપણા 11મા ધોરણના સિલેબસ તરફ આગળ વધી જશું, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.